स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में अपना पादरा मंदिर में विराजमान अर्चा स्वरूप प्रकट स्वरूप भगवान श्री हरि दिव्य सानिध्य में आज दिव्य शाकोत्सव शुभ प्रसंगे सभा में उपस्थित धर्मपुर आश्रित मारा समय मारा संतो पार्षदों उपस्थित सर्व राजकीय सामाजिक महानुभावों भगवान ना लाडीला धर्मपुर आश्रित मारा समय सत्संगी हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्मों दरेक भक्तजनों ने अमरा हृदय पूर्वक जय स्वामीनारायण बालभक्तों भगवान श्री हरि की असीम कृपा थी आज पादरा ने वडोदरा विस्तार के आंगणे आज थी 200 वर्ष पूर्व भगवान श्री हरि लोयानी अंदर जे दिव्य शाकोत्सव करेलो एनी स्मृति नी अंदर अपना संप्रदाय नी परंपरा प्रमाणे वर्षो वर्ष अपना सत्संग नी अंदर आ उत्सव अपने धामधूम थी उजवीए छीए એની પાછળનો ઉદ્દેશ કોઈ હોય તો આપણા શાસ્ત્રોએ જીવાત્માના થતા કર્મને બે વિભાગની અંદર વિભાજિત કરે છે. જે ધર્મ અને પુણ્યના કર્મો એને જ્યારે જીવાત્મા કરે છે અંદર એક કર્મ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, મહેનત કરીએ છીએ એ પોતાના દેહ સંબંધી કહીએ છીએ. શરીરને સારું પોષણ મળે, શરીરને સારો ખોરાક મળે, શરીરની સંભાવના થાય, શરીરની સાથે શરીરના જે સંબંધી છે એવા કુટુંબ પરિવારનું પોષણ થાય, ભરણ પોષણ થાય, સાથે શરીરની સાથે જે સમાજ જોડાયેલો છે સમાજની પણ સેવા શુશ્રૂષા થાય, જે દેશ રાષ્ટ્રની અંદર આપણને જન્મ મળ્યો છે, જે માતૃભૂમિની અંદર જન્મ મળ્યો છે એ ભૂમિની આપણી સેવા થાય, આ તમામ જે કર્મ છે આ સંસારિક દેહ સંબંધીના કર્મ છે. અને એને જ્યારે જીવાત્મા સત્કાર્યની અંદર જ્યારે કર્મ લે ત્યારે અનુસરે ત્યારે એના શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જે જગતની અંદર યશ કીર્તિ વૈભવ સુખ સંપત્તિ આદિની પ્રાપ્તિ જીવાત્મા કરે છે, પણ એનાથી ભિન્ન એક અલગ દુનિયા જેને આપણે આધ્યાત્મિક દુનિયા કહીએ છીએ, આધ્યાત્મિક દુનિયાનો સિદ્ધાંત છે કે આ શરીરને જે પ્રાપ્ત થયું છે એવું જે ચૈતન્ય તત્વ આત્મા, એ જીવાત્મા પોતાના આત્મશ્રય માટેનો જ્યારે દાખલો કરે છે ત્યારે એ અવિનાશી એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિનો માર્ગ અપનાવે છે. આ સંસારના તમામ જે સુખ છે, આ સંસારની તમામ જે સિદ્ધિઓ છે એની આવરદા આયુષ્ય કેવળ શરીરના સંબંધે કરીને છે. તમે ઘણી મોટી મિલકત વસાવી હોય, ઘણી મોટી યજ્ઞકીર્તિ તમે પામ્યા હો, ઘણી ગમે કોઈ પેઢી વસાવી હોય, મિલકત વસાવી હોય, પણ એનો સંબંધ અથવા તો પોતાના પુત્ર પરિવાર આદિની પણ પ્રાપ્તિ થઈ હોય, એની સાથે ગમે તેવા સ્નેહના સંબંધ આપણે સાચવ્યા હોય, પણ એનું આયુષ્ય નિર્ધારિત છે. જેટલું શરીરનું આયુષ્ય છે એટલો જ એ સંસારનો સંબંધ સીમિત છે. ઘણી વખત એમાં પણ ઉતાવળ થઈ જાય છે. આપણને સંબંધ થયો હોય, મિત્રતા થઈ હોય ત્યારે ગાઢ મિત્રતા હોય અને પછી કોઈ એવા પ્રસંગ બની જાય, કોઈ એવા કારણ ઊભા થઈ જાય કે આપણે મિત્રતાની અંદર વિક્ષેપ પડી જાય તો આપણે પછી હામે જે સુનારણ કરવાનો રામ રામ કરવાનો વ્યવહાર રાખતા નથી. તો શરીરના જે સંબંધો છે એ શરીરના સંબંધોની અવધિ, એ શરીરની આયુષ્ય સાથે અથવા તો પોતાના પ્રારબ્ધની સાથે જગતના જે લેણદેણ છે એના સુધી સીમિત છે. પણ જ્યારે આપણે શાસ્ત્ર તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે શાસ્ત્રો આપણને આવા નાશવંત સુખથી નિવૃત્ત કરાવીને અવિનાશી સુખની પ્રાપ્તિ કેમ થાય એના માટેનું ધ્યાન આપણને આપણા સત્સંગ અને આપણી ઉપનિષદ વેદ પુરાણ આદિ આપણને દોરે છે. આપણા શાસ્ત્રોની અંદર ભગવાનને રાજી કરવાના અનેકવિધ ઉપાય બતાવ્યા છે અને એની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો એ ભગવાનની ભક્તિ છે. અને ભક્તિ શબ્દનો જો મૂળ જોઈએ, એનો જો હેતુ, એનો જો ધાતુ જોઈએ તો ભજ ધાતુ છે. અને ભજ ધાતુનો અર્થ થાય સેવા, પ્રીતિએ કરેલી સેવા. એટલે જ્યાં સેવા અને ભક્તિનો સમન્વય થાય છે હું એવું માનું છું આ પાદરા છે.
સંપ્રદાયની અંદર વડતાલ દેશ હોય અમદાવાદ દેશ હોય કે અન્ય કોઈ સંપ્રદાયની અંદર જ્યારે જ્યારે કોઈ સત્કાર્ય થતા હોય ત્યારે અમારે શાકભાજીની સેવા માટે જો જોવું હોય ને તો પાદરાની સામે જોવું પડે કે સેવામાં એ અગ્રેસર છે અને ભક્તિની અંદર એનું પર્યાયવાચી અડધુંનો સિક્કાની બે બાજુ જોઈએ નહીં તો ચલણી નોટ ચાલે નહીં સિક્કો ચાલે નહીં બજારમાં ખોટો પાછો આવે એટલે બંને બાજુ એમ જેમ પુરુષોની અંદર સેવાનું અંગ વધારે છે એમ અમારા બહેનોની અંદર ભક્તિનું અંગ વધારે છે અહીંયા આગળ નાના મોટા પ્રસંગો હોય અને એનો સમન્વય થાય ત્યારે આવા ઉત્સવ નિર્માણ થતા હોય ભલે ભક્તો કહેવાની પાછળનો ભાવાર્થ ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણા શાસ્ત્રોએ વચનામૃતની અંદર મહારાજે કીધું જીવાત્મા જે જે કર્મ કરે છે ધર્મ અર્થ અને કામને અનુલક્ષીને કરે ત્યારે એ સત્કાર્યના પુણ્ય ફળ સ્વરૂપે જીવાત્માને સંસારિક યશ કીર્તિની પ્રાપ્તિ થાય સારા સંતતિ સંપત્તિની પ્રાપ્તિ થાય કદાચ એને જગતની મોટપ પડે કોઈ એવા સ્થાનની પ્રાપ્તિ થાય પણ મહારાજે ત્યાં સાવધાન કર્યા મહારાજ કહે કે જીવાત્માનું આયુષ્ય પૂરું થાય અને કર્મનો ભાતુ શેષ હજુ બચ્યું હોય તો એને કદાચ સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય ઇન્દ્રાદી લોકની પ્રાપ્તિ થાય ત્યાં જઈને ઐશ્વર્યનું ભોગવી અને પછી જ્યારે કર્મનું ભાતુ પૂર્ણ થાય એટલે મૃત્યુ લોકને લક્ષ્ચોરાશીમાં પાછું એને આવવું પડે આ જીવાત્માને મુક્તિનો માર્ગ નથી આ જીવાત્માની ગતિ ઉર્ધ્વગતિ છે સદગતિ છે પણ એ સદગતિની મર્યાદા જગતના વિષય વાસના અને બંધનથી મોહમાયાના બંધનથી અને કર્મ વાસનાના બંધનથી જીવાત્માને લક્ષ્ચોરાશીના બંધનથી ટાળતી નથી એને ટાળવાનો જો કોઈ ઉપાય હોય તો એના માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે એના એ જ સત્કર્મ તમે ચાહે સેવા કરો ચાહે ભક્તિ કરો એ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ્યારે કરે છે ત્યારે એ કર્મ એ નિર્વિકાર થઈ જાય છે એ કર્મ નિર્ગુણ થઈ જાય છે અને કોઈ કર્મનો બંધન કારણ કે શાસ્ત્રનો મત છે કર્મ સાથે એનું ફળ જોડેલું છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ જીવાત્મા શુભ અશુભ જે પણ કર્મ કરે છે એના ફળ સાથે બંધાય છે પણ જ્યારે પરમાત્માની પ્રસન્નતાને અર્થે કર્મ કરવામાં આવે ભગવાનની આજ્ઞા અને ભગવાનના સ્થાપેલા સિદ્ધાંતોને અનુસરીને કર્મ કરવામાં આવે ત્યારે કર્મ નિર્ગુણ થઈ જાય છે માયાનો એની ઉપર કોઈ અવકાશ રહેતો નથી અને એવું નિર્ગુણ જ્યારે કર્મ થાય ભગવાન સ્વામિનારાયણ કે ભગવાને શ્રી હરિએ વચનામૃતની અંદર લખ્યું કે અનંત સૂર્યચંદ્રથી દેવીદીપામાં એવું છે પરમાત્માનું ધામ ત્યાં અખંડ સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ પરમાત્માની બિરાજમાન છે એ જ પરમાત્મા અનંત જીવાત્માને કલ્યાણને અર્થે આ સંસારની અંદર ધર્મના રક્ષણને અર્થે અધર્મના ઉચ્છેદનને અર્થે પોતાના ભક્તોના ભાવને પૂર્ણ કરવાને અર્થે પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવાને અર્થે પોતાના ભક્તોને લાડ લડાવવાને અર્થે આ ધરા ઉપર મચ કચ્છ વરાહ નરસિંહ આદિ અવતાર ધારણ કરી રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કરીને પધારતા હોય છે અને જે યુગની અંદર જે સમયની અંદર જેવા ભક્તોનો ભાવ છે એવા ભાવની અંદર ભગવાને તો કીધું આવા અનંત બ્રહ્માંડો છે આપણે તો એક બ્રહ્માંડની અંદર અને જે ગ્રહો છે એની અંદરની પૃથ્વી ને એની અંદર આપણો દેશ ને એની અંદર આપણું ગામ ને એની અંદર આપણે તો આમ જોઈએ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ છીએ પણ આવા અનંત કોટી બ્રહ્માંડો છે અને એવા અનંત બ્રહ્માંડની અંદર જ્યાં ભગવાનનો ભક્ત ભગવાનને યાદ કરે ત્યાં ભગવાન એના ભાવને પૂર્ણ કરવા ત્યાં પધારતા હોય છે એ પરંપરાની અંદર ભગવાન શ્રીહરિ પણ આ ધરા ઉપર આપણા અવતારોની અંદર મહારાજના અનેક અવતારો પૂર્વે થયા ભક્તોના ભાવ ફળ પૂરા કર્યા ભગવાન કળિયુગની અંદર ભગવાન જ્યારે પધાર્યા ત્યારે મહારાજનો હેતુ એક જ હતો કે આ સંસારમાંથી જીવાત્મા કેમ મુક્ત થાય આ માયા અને કર્મના બંધનની વિટવણામાંથી જીવાત્માને કેમ નિવૃત્તિ થાય ભલે ભક્તો એક વખત ભગવાન શ્રી વચનામૃત વર્તાલમાં જ્ઞાને સહિત દ્રઢ નિશ્ચય હોય આ ત્રણ શબ્દ મહારાજે ત્યાં વાપર્યા ભગવાનનો અતિશય મહિમા સમજાણો હોય ભગવાનના સ્વરૂપની જ્ઞાનની નિષ્ઠા જ્ઞાનનું સ્વરૂપ બહુ શાસ્ત્રોએ કીધું જગતના વ્યવહારને જ્ઞાન નથી કીધું જગતની અંદર કુશળ તમે વ્યવહારો ને મહારાજ કે જેને જગતની અંદર દરેક પ્રકારની હોશિયારી છે પણ પોતાના આત્મકલ્યાણનું સાધન નથી કરતો ને અમે એને મૂર્ખ માનીએ છીએ કારણ કે એને પોતાના આ બધું નાશવંત પદાર્થ માટે નાશવંત તત્વ માટે આખી જિંદગી મજૂરી કરે છે પણ અવિનાશી એવું પરમાત્માનું તત્વ આ ચૈતન્ય તત્વનું કેમ મોક્ષ થાય કેમ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવું પડે કેમ માયા અને કર્મના બંધનમાંથી મુક્ત થઈએ એની ચિંતા નથી કરતો આત્મશ્રેયની ચિંતા નથી કરતો જગતના શ્રેયની ચિંતા કરે છે મહારાજ કે કદાચ વ્યવહારિક કુશળ હોય ને તો એમ કુશાગ્ર નથી માનતા એટલે જ્ઞાનનું સ્વરૂપ પણ મહારાજે બતાવ્યું કે પરમાત્માની જેને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થઈ હોય અને પોતાના આત્મ ચૈતન્યને ઓળખતો થયો હોય હું આ શરીર માત્ર નથી પણ એની અંદર રહેલું ચૈતન્ય તત્વ કેવું તત્વ છે તો ચૈતન્ય તત્વ નિર્વિકાર છે શાશ્વત છે અનાદિ છે અને અનંત છે આપણને કોઈ એમ કહે કે આ મોક્ષની પરિભાષા આજકાલની આવી છે એવું નથી આપણા શાસ્ત્રો એમ કીધું પરમાત્મા અનાદિ છે એમ જીવાત્મા પણ અનાદિ છે
આ જ્યારથી સૃષ્ટિની રચના થઈ પરમાત્માએ જીવાત્માને રૂંટા મૂક્યા છે ત્યારથી સંસારની અંદર જીવાત્માનું આવાગમન થાય છે. અનેક વખત શરીરની પ્રાપ્તિ થઈ, શરીરનો પ્રાપ્ત થયું, શરીર નાશ થયું એમ આયુષ્ય ભોગવ્યા, પણ આત્મા અજરને અમર છે. એ પરમાત્માના સાનિધ્યની અંદર જઈને પરમાત્માના ભાવની અંદર એક ભાવ થઈ જાય છે ત્યારે એને શાસ્ત્રોએ મુક્ત કીધી, એનો નાશ થાય એવું કોઈ જગ્યાએ બતાવતો નથી. તો આ જે શાસ્ત્રની મર્યાદા છે, એ શાસ્ત્રની મર્યાદાની અંદર જે અવિનાશી તત્વ એવા પરમાત્માની પ્રાપ્તિ કરવા, અવિનાશી જે ચૈતન્ય તત્વ એવા આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરીએ એને જ્ઞાન કીધું છે. અને પછી મહાત્મા જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય દ્રઢ હોય, નિશ્ચયનું સ્વરૂપ પણ આપણને શાસ્ત્રની અંદર બતાવ્યું કે ભગવાનના સ્વરૂપની અંદર એટલો વિશ્વાસ હોય કે એ વિશ્વાસે કરી જગતની અંદર કદાચ ગમે તેવી પદાર્થ સામે આવે, ગમે તેટલો લોભ સામે આવે, ગમે તેટલો માન મર્તબો સામે આવે, ગમે તેટલો ભય સામે આવે, પણ ભગવાનના સ્વરૂપની અંદર નિષ્ઠાથી ભગવાનના શરણથી મન વિચલિત ન થાય એને દ્રઢ નિશ્ચય કીધો. મહારાજે વચનામૃતમાં કીધું, કદાચ ખુદ બ્રહ્મા બને નહીં એવું, પણ એક પરાકાષ્ઠ વિષયની ગંભીરતા બતાવવા માટે એવા શાસ્ત્રોમાં શબ્દ લખ્યો, ખુદ બ્રહ્મા આવીને ડોલાવે તો પણ આપણી વૃત્તિ ડોલે નહીં. આપણને જે મળ્યા પરમેશ્વર પુરુષોત્તમ નારાયણ એની અંદર અડગ વિશ્વાસ રહે એને દ્રઢ નિશ્ચય કીધો. મહારાજ કે એવો મહાત્મા જ્ઞાને સહિત દ્રઢ જેને નિશ્ચય છે, અને એવી નિશ્ચય કરીને જ્યારે ભગવાનની ભક્તિને અનુસરે છે ને, ત્યારે જીવાત્માને આ ચારેય અંગની પુષ્ટિ એને થાય છે અને ત્યારે જીવાત્માનું કલ્યાણ થાય છે. એટલે સુખમુનિએ સામે પ્રશ્ન કર્યો કે મહારાજ જો એવી ભક્તિ એ કરીને જો કલ્યાણ થતું હોય તો પછી ધર્મ જ્ઞાન ને વૈરાગ્યને શું લેવા પડશે? કરીને તિલક ચાંદલા કરીને કંઠી બાંધીને મંદિરમાં આંટા મારતા હોય પણ જીવનની અંદર ભગવાનનો દ્રઢ આશ્રય ન હોય, ભગવાનની ઉપાસનાની અંદર ખામી હોય, નિયમ નિશ્ચયની અંદર ખામી હોય, મહારાજ કે એને અમે સાચા સત્સંગી માનતા નથી. ગુણ બુદ્ધિ વાળા કદાચ ગણીએ, દયા કરીએ ને તો એને ગુણ બુદ્ધિ વાળા ગણીએ, પણ અમે સાચા અર્થમાં સત્સંગી નથી માનતા. મહારાજ કે ચારે યુક્ત હોય ત્યારે અમે એને એકાંતિક માનીએ છીએ અને એને મોટો કરીએ. પણ મહારાજે આગળ એક પ્રશ્ન કર્યો, ભગવાન શ્રી એમ બોલ્યા કે આ ચારે માંથી એક અંગ પ્રધાનપણે વર્તતું હોય અને એના અવાંતરની અંદર બીજા ત્રણ આવી જાય, આ ચાર ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર અંગમાંથી એક અંગ પ્રધાનપણે વર્તતું હોય, કારણ કે બધાની પ્રકૃતિ સ્વભાવ જુદા હોય, દરેકની રુચિ જુદી હોય, કોઈને ધર્મની અંદર રુચિ હોય, કોઈને ભક્તિની અંદર રુચિ હોય, કોઈને જેમ હમણાં કીધું કે સેવાની અંદર રુચિ હોય, કોઈને જ્ઞાન માર્ગની અંદર રુચિ હોય, કોઈને વૈરાગ્યવાન હોય, દરેકની પ્રકૃતિ સ્વભાવ જુદા હોય. મહારાજ કહે કે એમાં એક એવો અંગ મજબૂત કરીને રાખીએ કે જેને કરીને બાકીના ત્રણ અંગને પોષણ પણ, એવું કહ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતો, સમર્થ સંતો મહારાજની સાનિધ્યમાં બેઠા હતા, એમને કીધું મહારાજ એવો તો એક ધર્મ છે, જો ધર્મ જીવનની અંદર રાખીએ તો બાકીના ત્રણ અંગને પોષણ મળે. પણ મહારાજે ત્યાં શંકા કરી, ધર્મનો મહિમા તો છે જ, પણ મહારાજે શંકા એટલા માટે કરી કે ધર્મ પાલન એટલે ખાલી આચરણની અંદર તમે જો બહાર ઉપર છલ્લું તમે જો આચરણ રાખો એથી કરીને ધર્મ પાલન યથાર્થ થતું નથી. મહારાજ કે ધર્મ તો વિમુખ કોઈ પાળતા હોય, એનો અર્થ ધર્મનું પાલન કોઈ વિમુખ ભગવાનની વિમુખ વર્તતા હોય, ભગવાનની બાંધેલી મર્યાદાની બહાર વર્તતા હોય, પણ આચરણની અંદર ધર્મનું મર્યાદાનું પાલન કરતો હોય તો મહારાજ કે શું એને મોટે રાખે, શું એને સત્સંગની અંદર એનું કલ્યાણ થશે? કારણ કે માત્ર આચરણની અંદર છે, હૃદયમાં નથી. ખાલી બાહ્ય દેખાવની અંદર આચરણની અંદર ધર્મ પાળતો હોય એના અંતરની અંદર ધર્મનો વાસ નથી તો એને કેમ એનું કલ્યાણ થાય? અને એ જ રીતે મહારાજે ભક્તિનું પણ દ્રષ્ટાંત દીધું છે. મહારાજ કે માત્ર પોપટિયું જ્ઞાન જેમ રટ્યા હોય અને એવું પોપટિયું જ્ઞાન રાખી રામ રામ કરીએ, નથી રામનો મહિમા, નથી રામની ભાવના, નથી ભગવાનની અંદર હેત, અને એમને જ્યારે ભગવાનનું નામ કેવળ મુખેથી રટન કરતો હોય તો શું કલ્યાણનું સાધન બને? આપણને એમ થાય કે આ કર્મ વ્યર્થ જશે, ત્યારે શાસ્ત્રોએ એનો પણ વિવેચન કર્યો, ભગવાનનું નામ લીધું છે ને, વ્યર્થ નથી જતું પણ માત્ર બીજબળ બને છે. આ વાત સમજો, ભગવાનની અનાયાસે કદાચ કોઈએ ભક્તિ કરી હોય, નામ સ્મરણ કર્યું હોય તો એ વ્યર્થ નથી જતું, પણ એની ફળશ્રુતિ શું છે? તો શાસ્ત્ર કહે છે કે એનાથી બીજબળ બને છે, અને એ બીજબળ શું ફળ અપાવે? તો કે બીજા યોગની અંદર, બીજા જન્મની અંદર વળી કદાચ અવતાર લેવાનો સમય આવે ને તો મહારાજ આવા પાદરાની અંદર, આવા સત્સંગની અંદર તમને જન્મ આપે કે જેથી કરીને તમે ભગવાનના બાંધેલા માર્ગને અનુસરી ભગવાનની ભક્તિ કરો. આ બીજબળ બન્યું પણ મોક્ષ ન મળ્યો. જેમ સ્વર્ગીય ભગવાનને રાજી કરવા, જો આપણા જગતની અંદર શાસ્ત્રોનો એવો મત છે કે
संसार नी अंदर दुर्लभ मां दुर्लभ जो कोई वस्तु होय ने तो ए मनुष्य देह नी प्राप्ति छे, अति दुर्लभ छे। दुर्लभो मानुषो देहो देहि नाम चंडुर, शास्त्र के मनुष्य देह अति दुर्लभ छे। लक 84 नी अंदर जीवात्मा अनेक प्रकार ना पशु वानर आदि बधा वृक्ष वेली जलचर थलचर अनेक प्रकार ना शरीर धारण कर्या, अने जारे एना सत्कृत्य संचित थया त्यारे भगवान ना योग नी अंदर आवानो अवसर मळ्यो, मनुष्य देह मळ्यो। પણ મનુષ્ય દેહ મળ્યા પછી પણ બધાને સાર્થક નથી થતું, કારણ કે હાથ પગથી શરીરની અવસ્થાથી શરીરની જે આકૃતિ છે એનાથી મનુષ્ય થાય પણ એની પ્રકૃતિ મનુષ્યની પ્રાપ્તિ થતી નથી, એટલે એને પશુ સમાન કીધા શાસ્ત્ર કીધું કે આ નિદ્રા ભય મે તુનમ ચ સામાન્ય તે પશુ બિનારાણા ધર્મો હિ એષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુ બિ સમાના, જેના જીવનની અંદર ધર્મ મર્યાદા નથી એ આકૃતિથી ભલે મનુષ્ય લાગતો હોય। અને આપણે ઘણી વખત વ્યવહારમાં એવા શબ્દો સાંભળ્યા છે, આપણે કોઈ જયારે એના લાઈનની બહાર મર્યાદાની બહાર વર્તે ને ત્યારે આપણે એને ટકોર કરતા હોઈએ છીએ કે આ તો ફલાણા જેવો છે, કહીએ છીએ ને એવા શબ્દો સાંભળીએ છીએ ને, કદાચ એમ હોય કે બહુ તોફાની હોય આમ વાંદરાની જેમ હું તો કે વાંદરા જેવો છે કહીએ છીએ ને, કે કદાચ બહુ વળગડા વળતા વળતો હોય ઝઘડા કરતો હોય તો આપણે કે કૂતરા જેવો સ્વભાવ છે કહીએ છીએ ને, કહેતા આકૃતિ તો મનુષ્યની છે પણ પ્રકૃતિ મનુષ્યની નથી, એટલે મનુષ્ય થવું અતિ દુર્લભ છે, માનવતા આવી અતિ દુર્લભ છે। આમ આસુરી વૃત્તિ તમે જો હિંસાને આ બધું જે કરતા હોય ને શાસ્ત્રોને આસુરી કીધી છે, ઘણા એમ કહેતા હોય કે આ જગતની અંદર હિંસાને બધા પ્રધાનપણો આપતા હોય કે રાજાઓ મહારાજાઓ કરતા હતા, પણ કોઈ દિવસ મહાભારત વાંચો વિશ્વપિતામાં અને યુધિષ્ઠિરનો સંવાદ એની અંદર વિશ્વપિતામાં એનો શબ્દોમાં એનો નિષેધ કર્યો છે, ક્ષત્રિય હતા પોતાના કર્તવ્યના પાલન અનુસાર ધર્મની રક્ષા માટે કદાચ કોઈ હિંસા આદિ કર્યું હોય તો એના સિવાયની તમામ જે હિંસા કરવામાં આવે છે ને એને આસુરી વૃત્તિ કીધી છે મહાભારતની અંદર। આ અસુરપણું છે એટલે શરીરથી મનુષ્ય છે પણ વૃત્તિથી કેવી છે આસુરીપણું, એટલે મહારાજ કીધું શરીરથી જીવાત્માને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય સાથે માનવતાના ગુણ પ્રાપ્ત થાય ને અતિ દુર્લભ છે, એને આવો સત્સંગનો યોગ થાય ધર્મનો યોગ થાય ત્યારે જીવનની અંદર એ માનવતાના ગુણ અને સદાચારના ગુણ શીખવા મળે છે, એટલે દુર્લભ બતાવ્યો। પણ એની અંદર પણ દુર્લભ મહારાજ બતાવ્યું કે સત્સંગ મળ્યા પછી પણ અતિ દુર્લભ હોય ને તો એકાંતિક પણ આવું છે, ભગવાનના સ્વરૂપની અંદર અખંડ જીવને પોરવી રાખવો હોય, ભગવાનના સ્વરૂપની અંદર અખંડ નિષ્ઠા રાખવી હોય, ભગવાનના સ્વરૂપનો અખંડ મહિમા અને એની અંદર સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી હોય એ એનાથી વધારે ઘણા વર્ષો યુગોની સાધના આવે ને ઘણા મનંતરો સાધના કરી હોય ત્યારે પણ એ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી। બહુ સમન્વય સુંદર કર્યો મહારાજ કે એ તો એવી પરિસ્થિતિ એવી સ્થિતિને પ્રકાષ્ઠાને જ્યારે પામ્યો હોય એવો દ્રઢ મહાત્મા હોય એવું જ્ઞાન હોય અને એવો દ્રઢ નિશ્ચય હોય અને એવા નિશ્ચય સહિત ભગવાનની ભક્તિની અંદર હોય એનું વર્તન કેવું હોય એના વિચાર કેવા હોય એની સમજણ કેવી હોય ત્યારે મહારાજ કે એની એવી સમજણ હોય કે જેના રાખ્યા આ નવગ્રહ જેના રાખ્યા રહે છે જેના આજ્ઞાની અંદર રવિશશી આજ્ઞાના લોપેક્ષણ એવા જે પરમાત્મા જેની આજ્ઞામાં સમગ્ર સૃષ્ટિનું સંચાલન માયા કાળ રવિશશી આ બધા ભગવાનની આજ્ઞામાં વર્તતા હોય એની આજ્ઞાનો લોપ ન કરતા હોય એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે તો હું એની આજ્ઞાનો લોપ કેમ કરું, એવો ભગવાનનો મહિમા હોય કે ભગવાનના સ્વરૂપની અંદર જેવો ભાવ થયો હોય એવો પછી જગતના પદાર્થમાં ભાવ ન થાય એ વૈરાગ્યનું સ્વરૂપ થયું, જેવી ભગવાનને પામવાની મેળવવાની જે ખેવના હોય ઇંતજારી હોય એની અંદર જે સમર્પણ હોય એવા જગતના વિષય વાસનાની અંદર આકર્ષણ ન હોય ત્યારે એને વૈરાગ્ય કીધું। મહારાજ કે એવું જેને સમજણ હોય એને સહિત એને ભક્તિ કરે ત્યારે ભક્તિની અને ફળશ્રુતિ થાય, પણ સામાન્ય રીતે બધા જગતના જીવને એટલી સિદ્ધિ પ્રાપ્ત નથી, એટલા માટે શાસ્ત્ર કીધું ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ચારેને રાખવા, આપણે કેવા રાખવાના છે આપણે ચારે રાખવાના છે, કારણ કે હજુ આપણે એવી સિદ્ધિ નથી પામ્યા અને એવી જો સિદ્ધિ પામી ગયા હોઈએ તો આપણને ક્યારે મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન રહેવાના ભક્તો, આ શાસ્ત્રના સિદ્ધાંતની વાત છે। મહારાજે આ વાત કલકી અને પછી મહારાજે દ્રષ્ટાંત દીધું, મહારાજ કે એવી સમજણ કોણી હતી, આપણા પુરાણની અંદર એક બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે જે ધ્રુવ હતા ને ધ્રુવ રાજાના વંશની અંદર અંગ રાજા થયા, એના વંશની અંદર વેન રાજા થયા અને એના વંશની અંદર પૃથુ રાજા થયા, પૃથુ રાજા વેન અંગ રાજા હતા ને બહુ ધર્મવાન હતા ધર્મવાન હતા પ્રજાવત્સલ હતા પ્રજાની સારી રીતે સંભાળ લેતા હતા, પણ એના જે વંશમાં જે વેદ રાજા થયા ને અતિ દુષ્ટ હતા, એમને સંસારની અંદર તમામ ધર્મ કર્મનો નિષેધ કર્યો એને બંધન કે બંધ કરાવી દીધા, કોઈ યજ્ઞ ન કરવા કોઈ પૂજા ન કરવી કોઈ આવા ધર્મ કાર્ય ન કરવા અને એ રીતે એમને કર્યું અને એના પરિણામ સ્વરૂપે
આપણે જાણીએ જ્યારે સત્કાર્ય જ્યારે બંધ થઈ જાય ત્યારે ઘણા બધા એના અનિષ્ટ પરિણામ પ્રાપ્ત થતા હોય છે. પૃથ્વી કથા બહુ પુરાણની અંદર લાંબી છે, પણ એની અંદર પૃથ્વી ત્રાહિમામ પોકારી ગઈ અને એટલે ઋષિમુનિઓ અને બ્રાહ્મણો જઈને એમને સમજાવવા ગયા કે વેદ રાજા પોતાના દેહાભિમાનની અંદર સત્તાના અહંકારની અંદર એ વાત માનીને એટલે શ્રાપ આપીને એમને ભસ્મ કર્યા. ભસ્મ કર્યા એટલે કહ્યું કે હવે રાજ કોણ કરશે, એટલે એમાંથી પછી પૃથુરાજાને એમના મંથન કરીને એની અંદર ઉત્પત્તિ કરવામાં આવી. કથા બહુ વિસ્તારથી છે, પણ પૃથુરાજાનું જ્યારે રાજ આવ્યું ત્યારે પૃથુરાજાને થયું કે આ તો બંજર જમીન થઈ ગઈ છે. આ વૈદિક સનાતન જે પરંપરા છે, ઉપાસના ભક્તિની જે પરંપરા છે, એને પોષણ આપવા માટે ભગવાનનું આ ધરા ઉપર કેવળ એક જ હેતુ માટે આગમન છે કે આ સંસાર જગતનો જીવ કેમ સુખ્યો થાય, સંસારિક રીતે પણ સુખ્યો થાય, વ્યવહારની અંદર પણ સુખ્યો થાય. તમે જો ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને જ્યારે વરદાના જ્યારે આશીર્વાદ આપ્યા ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, બીજા બધા વિચારોનો ત્યાગ કરીને મારી શરણાગતિ સ્વીકાર, ભગવાને કીધું તારા યોગ અને ક્ષેમનું વહન હું કરીશ. યોગ એટલે સંસારિક યોગ અને ક્ષેમ એટલે તારા આત્મકલ્યાણની ચિંતા તારી નથી મારી છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી ની અંદર વરદાન આપ્યું, યે પાલયંતિ મનુજા શાસ્ત્ર પ્રતિપાદિતા સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા, અમારી આજ્ઞાનું પાલન કરીને જે અમારી મર્યાદામાં રહેશે ને ભગવાનનું ભજન કરશે ને એ આલોકમાં સુખી થશે ને અંતે પરમાત્માના ધામની અંદર પરમ સુખની અનુભૂતિ કરશે. એટલે પરમાત્માનું ધ્યાન કારણ આ ધરા ઉપર જીવાત્માના કલ્યાણને હેતુ પ્રગટ થવાનું હોય ત્યારે ભગવાન એમ કેમ પ્રકારે એવા સાધન કરતા હોય. માત્ર ઉપદેશ દ્વારા કથાવાર્તા દ્વારા યજ્ઞો દ્વારા જ કલ્યાણ કરે એમ નહીં, મહારાજની ચપટી દર્શન કોઈ ભક્તને જીવાત્માને થઈ જાય. અને જો ભગવાનના સ્વરૂપની અંદર મહારાજ જ્યારે ગઢપુરની અંદર વિચરણ કરતા ને ત્યારે પગની અંદર ચાંખડી પહેરતા અને ચાંખડીની અંદર નાની નાની ભૂખરી હતી, એ ભૂખરીનો ઝંકાર જેને સંભળાય ને એને સમાધિ થાય ને ભગવાનના ધામના દર્શન થાય, આવો ઇતિહાસ આપણા સંપ્રદાયની અંદર લખાણો છે. કહેવાની પાછળનો ભાવાર્થ અલગ હતો, એમ કેમ પ્રકારે જીવનું કેમ કલ્યાણ થાય. અને આજે જે આપણે આ શાકોત્સવ કરીએ છીએ ને એની પાછળનો હેતુ પણ એ જ છે. આપણા સંપ્રદાયની અંદર મહારાજે સનાતન વૈદિક પરંપરાના તમામ ઉત્સવો કરવાની આજ્ઞા કરી. આપણે રામનવમી કરીએ, જન્માષ્ટમી કરીએ, નરસિંહ જયંતી કરીએ, આપણે રથયાત્રા કરીએ, દિવાળી કરીએ, અન્નકૂટ કરીએ, નવરાત્રી કરીએ, શિવરાત્રી કરીએ, તમામ આજ્ઞાઓ ભગવાન સ્વામિનારાયણે કરી કે અમારા આશ્રિતો કરવા. પણ એનાથી વિશેષ મહારાજે કંઈક નવા ઉત્સવો પણ કર્યા. મહારાજે રાસોત્સવ કર્યા, રંગોત્સવ કર્યા, શાકોત્સવ કર્યા અને એના દ્વારા પણ જીવાત્માને ભગવાનની કેમ પ્રાપ્તિ થાય, ભગવાનનો મહિમા કેમ દ્રઢતા એના ચરિત્ર કર્યા. જોકે સત્સંગ ચોરી થઈ એટલે ચોર લોકોથી પટારો તૂટ્યો નહીં, એટલે આખો પટારો એ ઘરમાંથી એ ઉપાડી બહાર લઈ ગયા. આ બધું સવાર પડી ગયું, ચોરા બાપુને ખબર પડી કે અમારા ઘરે ચોરી થઈ છે. એટલે મનની અંદર આપણો દરેકનો સ્વભાવ છે, જ્યારે કંઈક અજુગતું થાય એટલે આપણે ભગવાનનું શરણ ભૂતતા હોઈએ. એટલે ભગવાનને યાદ કર્યા, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ જો મારી આ મૂડી છે, મારી મિલકત છે, જો એમ કેમ પાછી આવશે તો અડધી અડધ હું ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગને અર્થે હું વાપરી નવપલ્લવિત કરવી. અને એટલા માટે એમને સત્કાર્યને અનુસર્યા, ધર્મ કાર્યને અનુસર્યા, આપણા યજ્ઞાદિ જે આપણી જે શાસ્ત્રીય પરંપરા એને અનુસરી અને ધીમે ધીમે ધરતીનું એની અંદર સુધારીકરણ થયું અને એમને સમગ્ર રશ્મિને પુનઃ એક વખત એમને જાજરમાન કરી, એટલે પૃથ્વીના પ્રથમ રાજા તરીકે પણ એમનું સંબોધન પુરાણોની અંદર કરવામાં આવ્યું છે. એ પૃથુ રાજાને મનમાં જ્યારે સંકલ્પ થયો, આ સંસાર તો મેં સુધાર્યો પણ હવે મારા આત્મકલ્યાણનું શું, અને આત્મકલ્યાણના જ્યારે સંકલ્પ થયો ને ત્યારે એમને મનમાં સંકલ્પ કર્યો, 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો, મને ભગવાનના સાક્ષાત્કાર થાય. અને એ કરતા કરતા 99 થયા ને ત્યાં ઇન્દ્ર રાજાને મનમાં એમ થયું કે આ તો આ યજ્ઞ કરીને મારું ઇન્દ્રાસન લઈ લેશે. અને પછી કથા બહુ વિસ્તારથી બ્રહ્માજીએ કીધું, બ્રહ્માજીએ દર્શન દીધા પૃથુ રાજાને કીધું કે તમે આ કરો છો, ત્યારે એમને કીધું મારે ઇન્દ્રાસનની મારે કામના નથી, મારે તો ભગવાનની કામના છે. ત્યારે બ્રહ્માજી એમને ઉપદેશ આપ્યો છે, કીધું તમે 100 ને કદાચ 1000 યજ્ઞ કરશો ને તો ભગવાન એમ નહીં મળે, તમે ભગવાનને પ્રેમથી બચશો ને ત્યારે ભગવાનની પ્રાપ્તિ થશે. અને એમને જ્યારે 100મો યજ્ઞ જ્યારે પૃથુ રાજા કર્યો ત્યારે શાસ્ત્રો એમ કહે કે યજ્ઞશાળાની અંદર ચતુર્ભુજ ભગવાન નારાયણે દર્શન દીધા અને પૃથુ રાજાને કીધું તમે માગો. ત્યારે પૃથુ રાજાએ શું માન્યું, આ સંસારનું સુખ ન માન્યું, પોતાની યશ કીર્તિ વૈભવ ન માંગ્યો, પોતાના રાજપાટને ચક્રવર્તી થવાનો અમને આશીર્વાદ ન માંગ્યો. એમને ભગવાન પાસે માંગણી કરી, તો એવી માંગણી કરી કે હે પ્રભુ જો મારા ઉપર રાજ થયા ને મને 10,000 કાન આપો. આપણને એમ થાય 10,000 કાનનું શું કરશે, ભગવાનને પણ એવી શંકા હતી 10,000 કાન આમાં તમે શું માંગ્યું, તમે સોના નો નથી, તમે રાજપાટ નો માંગ્યું, તમે સંસાર ઇન્દ્રાસન તમે ન માંગ્યું, તમે આ 10,000 કાન તો
કે મારે કાન એટલા માટે જોઈએ કે એના દ્વારા હું તમારા કથાનું શ્રવણ કરી શકું, મારી વૃત્તિ અખંડ તમારા સ્વરૂપની અંદર રહે. આને સ્વરૂપ નિષ્ઠા કહેવાય, મહાત્મ જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય દ્રઢ કહેવાય. જગતના મિથ્યા પદાર્થની અંદર મોહણા નહીં, જગતની મોટકની અંદર મોહણા નહીં, ભગવાનના સ્વરૂપની અંદર. અને કથા તો ત્યાં સુધી કદાચ કહે છે કે એમને એટલું તો માંગ્યું પણ આગળ બીજું એક માંગ્યું, મને મારા તમારા ચરણની સેવા આપો. ઋતુરાજા કહે એટલે ભગવાને કીધું કે તો મારા ભક્તને આવકાર્ય છે જેને મારી ચરણની સેવા કરવી હોય. તો કે મહારાજ એમ નહીં, મને કંઈક ભગવાનને કે ઋતુરાજા મને કંઈક વિશેષ વરદાન આપો. કેવો વરદાન? તો કે જો તમારા ચરણની સેવામાં લક્ષ્મીજી પણ રહેલા છે અને હું બીજા પગને લઈને બેસું કોઈ વખત અમારે ડખો થાય તો તમારે લક્ષ્મીજીનો પક્ષ નહીં લેવાનો, મારો પક્ષ લેવાનો. આવું વરદાન કહેવાની પાછળનો આ વરદાન આ શાસ્ત્રમાં વચનામૃતની અંદર મહારાજે પક્ષ લીધો. મહારાજ કે એવી સમજણ પૃથ્વીરાજાની હતી, એવી સમજણ ગોપિકાઓની હતી. જ્યારે ભગવાન વૃંદાવનની અંદર રાસક્રીડા કરવાનો જ્યારે સંકલ્પ કર્યો અને વેણું વગાડી ત્યારે ગોપ ગોપિકાઓ બધાના મોહનિદ્રાની અંદર હતા. ઘણાએ પોતાના તાળા મારીને દરવાજા બંધ કર્યા હતા અને એવા સમયની અંદર જે ગોપિકાઓ શરીરથી ન પહોંચી શકી એ પટારો તૂટ્યો નહીં એટલે પટારો એમ કેમ પાછો લાવ્યા, ખોલીને જોયું તો મૂડી અંદર એમને હતી. અને મૂડી જોઈ એટલે એમને પોતાના ધર્મપત્નીની આગળ વાત કરી કે મેં એવો સંકલ્પ કર્યો છે કે આ મૂડીમાંથી અડધી મૂડી મારે સત્સંગને અર્થે ભગવાનને અર્થે વાપરવી. ત્યારે એમના ધર્મપત્ની બહુ વિવેકી અને બહુ ભગવાનની નિષ્ઠાવાળા હતા. એમને સામે પ્રશ્ન પૂછ્યો, બાપુ આ ચોર લોકોથી પટારો તૂટ્યો હોત તો શું આ અડધી રકમ તમારા માટે મૂકતા જાત? આપણને બધાને મનમાં થાય કે બાપુએ કીધું કેમ તો કેમ જાણવું થાય, હા ચોર જો એને પટારો તોડ્યો હોય તો બધું લઈ જાય એ મારા માટે અડધું થોડી મૂકતા જાય. ત્યારે કે બાપુ આપણા પ્રારંભનું તો બધું ગયું હતું, આ પાછું આવ્યું છે ને ભગવાનના પ્રારંભની કરનાર છે માટે બધું ભગવાન માટે વાપર્યું. અને એ રીતે આ શાસ્ત્રોત્સવના પ્રસંગનું નિર્માણ થયું. પણ એની અંદર અલૌકિકતા હતી. આપણે જગતની અંદર વ્યવહાર પ્રસંગ હોય ને, લગ્ન પ્રસંગ હોય, કોઈના જમણવાર હોય, કંઈક પ્રસંગ નાના મોટા હોય ત્યારે આપણે સમાજ અને પરિવારને ભેગો કરીને જમણવાર કરતા હોઈએ છીએ. પણ એ જમણવાર અને આજના પ્રસંગની અંદર તફાવત શું છે? આજે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે રસોઈયાનો વેશ ધારણ કરીને આજે ભગવાને પોતે શાક વગાડવા ગયું. પ્રેમાનંદ સ્વામી એનું કીર્તન લખ્યું, વળી વખાણો શાકોત્સવ લીલા કરી નેણે નિર્ધ્યા સુંદર કરતા શાક જો. આજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અનેક વેશે અનેક રૂપની અંદર આપણે દર્શન કર્યા હશે પણ આવા દર્શન ક્યારેય કર્યા નથી કે જેની અંદર ભગવાન પોતે રસોઈયાનો વેશ ધારણ કર્યો હોય, હાથમાં તાબેતો હોય, શંખચક્ર ગદાપદ્મની જગ્યાએ હાથમાં ધનુષ કે વાંસળીની જગ્યાએ ભગવાન તાબેતો લઈ ઊભા હોય, એવા દર્શન આવા દિવ્ય દર્શન અલૌકિક ક્યારે થાય? એટલે બહુ સુંદર પ્રેમાનંદ સ્વામીએ પદ લખ્યું. અને એમાં મહારાજે કથા બહુ વિસ્તારથી છે પણ આપણે સમયની મર્યાદા નથી તો ભક્તો કહેશે કે આ ટાડા પરમાં વાયરા ચલાવ્યા, અમને બોલાવ્યા માત્ર જમવા હારું અને જમણવારમાં ત્યાં વાતોથી પેટ ભર્યું, વાતોથી નહીં પ્રસાદી લેવો છે આપણે. પણ આ પ્રસંગનો મહિમા સમજીએ, શા માટે આ પ્રસંગનો મહિમા છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમ કહેવાય 12 મણ ઘીનો વઘાર કર્યો, દ્વાદશ મણ એકાક્ષરી છે વઘારમાં, જોવા આવેલા શિવ બ્રહ્માતાજી નાથજો. સ્વર્ગથી પરમાત્માના આ દિવ્ય લીલાના દર્શન કરવા માટે ઇન્દ્રાદી દેવતાઓ બધા એમ કહ્યું કે આ જગતના પામરજીવો લાભ લઈ ગયા અને અમે રહી ગયા એટલે બધાએ દર્શન કરવા માટે આવ્યા. અને એની અંદર વિશેષતા એ હતી વાલા ભક્તો, જોકે ભગવાનના ચરિત્રો છે ને ઘણી વખત ચિત્ર વિચિત્ર હોય, જ્યારે દૈવી અલૌકિક ભગવાનના ચરિત્ર હોય ત્યારે તો સહજ જીવાત્માને પ્રતીતિ થાય, એમાં કોઈ એની અતિશયોક્તિ નથી. ભગવાન ચતુર્ભુજ લોકે દર્શન દીધા હોય, ભગવાન પોતાના ઐશ્વર્યના દર્શન કરાવે ત્યારે દરેકને ભગવાન ગોવર્ધન તોલ્યો, ભગવાનને પ્રતીતિ થઈ બધાને કામમાં ભગવાન કોણ છે, ભગવાન આવો નિશ્ચય દ્રઢ થાય, ભગવાનના ભાવે પોસાય એવા વિચિત્ર કદાચ પ્રસંગનો યોગ થાય, કદાચ ઘણે એવા વેરી. અને અત્યારે તો કેવું છે કે જગત અત્યારે કળિયુગ છે વાલા ભક્તો, તમને ડગલે પગલે ભગવાનના માર્ગ ઉપર જોડનારા કરતા ભગવાનના માર્ગથી તોડનારા વધારે પડશે. આ યુગ પ્રભાવ છે. હું કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિ વિશેષની ખંડન નથી કરતો પણ હું આ સમયનું ખંડન કરું છું કે આ યુગ પ્રભાવ એવો છે કે કળિયુગી વાતાવરણની અંદર એમ શાસ્ત્રોની અંદર કીધું દરેક યુગની અંદર ત્રણ ગુણ છે ને, રસ સત ને તમ, એનું પ્રધાન પણ બતાવ્યું છે. સતયુગની અંદર સત્વગુણનું પ્રધાન પણ હતું, દ્વાપરની અંદર સતયુગ સત્વગુણ અને રજોગુણનું પ્રધાન પણ હતું, ત્રેતાની અંદર ભગવાન કળિયુગ અને તમોગુણનું પ્રધાન પણ બતાવ્યું અને કળિયુગની અંદર તમોગુણનું માત્ર પ્રધાન પણ બતાવ્યું છે. એટલે તમોગુણના પ્રતાપે કરીને અને ભાગવતજી પણ એનું પ્રમાણ પૂરે કે કદાચ આસુરી જીવને તો આસુરી વૃત્તિ હોય પણ દેવી જીવ પણ જો એના યોગમાં રહે તો એની વૃત્તિ પણ આસુરી કરી નાખે, એવો ભયાવહ સમય છે, એવો કળિયુગ ભયાવહ છે. ત્યારે એનાથી રક્ષણ માટેનો ઉપાય શું?
શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય વાંચો, સત્સંગી જીવનનું મહત્વ વાંચો, રામાયણનું મહત્વ વાંચો. આ તમામમાંથી રક્ષણ મેળવવું હોય ને તો એના માટે ભગવાનનું શરણ એક જ ઉપાય છે કે જીવાત્મા એમ કેમ પ્રકારે પરમાત્માના જો શરણમાં રહેશે, ભગવાનની આજ્ઞામાં રહેશે, ભગવાનના સિદ્ધાંતોમાં રહેશે અને પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞથી ભક્તિ કરશે, પોતાના કર્તવ્યનું નિર્વાહ કરશે. સુંદર વ્યય કર્યો, કારણ કે આમાં કેવું છે, વાતો જે ભગવાન કલ્યાણ માટે બની ને, એક વખત મહારાજ છેલ્લી વાત કરું અને વાતે પૂરી કરીએ. એક વખત મહારાજ ગઢપુરની અંદર બેઠા હતા અને આવી સભા કરી, મહારાજે હવને પછી વારો કર્યો કે બોલો તમારી સંપત્તિ કેટલી, તમારી સંતતિ કેટલી, બધાનો વારો આવ્યો. હું અહીંયા નહીં કરું એવું આપણે અહીંયા નથી કરવું, કારણ કે એમાં પાછા અત્યારે બધા ઘણા બધા ડિપાર્ટમેન્ટો પાછા લાગી પડી જાય. પણ એ વખતની વાત હતી, મહારાજે બધાને કીધું કે તમારી સંપત્તિ અને સંતતિ અહીંયા જાહેર કરો. સંતતિ એટલે બાળકો પુત્રો કેટલા છે અને સંપત્તિ કેટલી છે અહીંયા જાહેર કરો. એટલે હવે પોતપોતાનો વારો આવ્યો, ભગવાન આગળ કહેતા ગયા, મહારાજ મારી આટલી સંપત્તિ, મારી આટલી સંતતિ, મારી આટલી સંપત્તિ, આટલી સંતતિ. એમાં આંબાશેઠનો વારો આવ્યો અને આંબાશેઠને જ્યારે વારો આવ્યો ને તો મહારાજને કે મહારાજ મારા બે દીકરા છે, મારી આટલી સંપત્તિ છે. એટલે એમની જોડે એમના વાણંતર એમની સાથે વ્યવહાર કરતા હોય ને એને ખબર હોય, તમે બોલો તો પાડોશને ખબર હોય કે સાચું બોલ્યા ખોટું બોલ્યા. મને ખબર ન હોય પણ તમારા વ્યવહાર જેમ જોડે એને ખબર હોય ને, એમ આંબાશેઠની જોડે જેને વ્યવહાર હતા ને એને ખબર હતી મહારાજ આ ત્યારે આંબાશેઠ ખોટું બોલ્યા. મહારાજ કે કેમ ખોટું બોલ્યા, તો કે મહારાજ એને આટલા દીકરા છે અને આટલી સંપત્તિ છે પણ તમારી આગળ એમને અડધી કીધી. ત્યારે મહારાજે આંબાશેઠને પૂછ્યું, આંબાશેઠ તમે ખોટું બોલ્યા, આનું પાછળનું કારણ, તમે ભગવાન આગળ ખોટું બોલ્યા. ત્યારે મહારાજને આંબાશેઠે બહુ વિનમ્ર ભાવે કીધું, મહારાજ હું ખોટો નથી બોલ્યો પણ તમે પૂછ્યું શું કે તમારી કેટલી સંપત્તિ અને સંતતિ છે અને મારી કેટલી સંપત્તિ છે, તો હું મારી એટલી જ ગણું છું જે તમારા કામમાં આવી ગયો. આ સમજવા જોઈએ. આંબાશેઠે કીધું, મારા ચાર છોકરા છે પણ એમાં બે સત્સંગમાં તમારી સેવામાં છે ને એને હું મારા ગણું છું. ઓલા બેન મારા હું નથી ગણતો, એ વ્યવહારે કદાચ શરીરના સંબંધી આવ્યા હોય પણ એ મારા નથી, આત્માના નથી. એટલે કે તમે પૂછ્યું તું એવું તમારા કયા છે, હું મારી આત્માના સગાને કહું છું. મારી સંપત્તિ ભલે ગમે તેટલી હોય પણ એમાં સંતોને અર્થે સત્સંગને અર્થે આટલી સદુપયોગમાં વપરાણી છે ને એને હું મારી મિલકત ગણું છું, બાકી મિલકત મારી નથી. એટલે એવી ભાવનાથી આપણે સત્સંગની અંદર સેવા કરતા રહીએ, ભગવાનનું ભજન કરતા રહીએ તો જરૂર આપણે આત્માનું શ્રેતા એટલે જે અમારા યજમાન હોય જે પોતાની સર્વલક્ષ્મીની નાની મોટી સેવા કરીને આ પ્રસંગની અંદર લાભ લીધો છે, એ તમામ યજમાન પરિવારને ભગવાન ખૂબ સુખ્યા કરે અને અમારા પાદરાને આજુબાજુના વિસ્તારના તમામ ગામો, આ વર્ષે પાદરાનો, આવતા વર્ષે બીજા ગામવાળો અત્યારથી જાહેર કરતો, એટલે પાદરાવાળા હવે આવતા વર્ષે આને આમંત્રણ લઈ પહોંચો. શાકોત્સવ સિવાય બીજું કરવાનું છું, બરાબર શાકો પધારી. હા, એટલે અમે નક્કી કર્યું આમાં શું થાય, બધા શાકોત્સવ જ કરવા છે. હવે મહિનો આવે 23 દિવસનો, એની અંદર ગરડા દેશ, વડતાલ દેશ, જુનાગઢ દેશ ને આ લગભગ 2000-2500 ગામ છે, બધે 2500 ગામમાં શાકોત્સવ 30 દિવસમાં કેમ કરવા. પછી બીજો ઉત્સવ કરશું આપણે ચૈત્ર મહિના મહાપૂજા કરશું આવતા વર્ષે. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સનાતન પરમ પૂજ્ય ધર્મગુરુ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને મારા સમસ્ત ધર્મગુરુ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી આપની મંગલ કામના કરી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી.